સુરતમાં માન દરવાજા સ્થિત રેલ રાહત કોલોનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે મળી નવરાત્રી પર્વ અને ખાજાદાનાના ઉરસ તહેવારની ઉજવણી કરી હતી. કમના લોકો દ્વારા એક સાથે મળી ભોજન સમારોહનું આયોજન પણ કરાયું હતું. સુરતમાં કોમી એખલાસ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે આવા આવનારી પેઢીને એકતાનો સંદેશો મળે આવા સર હેતુથી સુરતના માન દરવાજા સ્થિત રેલ રાહત કોલોનીમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ એક સાથે મળી નવરાત્રી પર્વની અને ખાજાદાનાના ઉરસની તહેવારની ઉજવણી કરી હતી. આ બંને કોમના લોકો દ્વારા એક સાથે મળી ભોજન સમારોહનું આયોજન પણ કરાયું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ એમ બંને કોમના લોકોએ એક સાથે ભોજન પણ લીધું અને બંને તહેવારોની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. મારું નામ ગિલાધર રિતેશ મીઠાભાઈ છે ને હું રહેવાસી માન દરવાજાનો છું. અમારો આ કોઈ જાત ધર્મ વિષયનો પ્રોગ્રામ નથી, અમારો કોમી એકતાનો છે. અમારો જે આજના શુભ દિવસે હિન્દુ ભાઈઓની નવરાત્રી છે અને મુસ્લિમ ભાઈઓથી ખાજાદાનાની ઉરસ છે, તો અમે ભાઈચારો બચાવવા માટે સાથે મળીને હિન્દુ અને મુસ્લિમ ભાઈઓથી 5-6 હજાર માણસની રસોઈ કરવામાં આવી છે. હું એમ નથી કહેતો કે અમે એકલાએ કરી છે, અમે લોકોએ કરી છે ને અમે લોકોને એ બતાવવા માંગીએ છીએ કે મેજોરિટી શું કરી શકે છે. મેજોરિટી એક માણસનું કામ નથી કે પેલો મુસ્લિમ હોય હિન્દુ હોય, બધા સાથે રહીને કામ કરજો. આજે આપણો દેશ અમેરિકા કરતા મહાસત્તામાં બનવા વાર નથી લાગવાનો. ભયનો માહોલ જે છે એ લોકો માટે જ અમે આવું બતાવવા માંગીએ છીએ કે અમારી તરફ જોવો ને અહીંયા જોવો, તમારામાં ને અમારામાં શું ફરક છે તમને અહીંયા દેખાઈ જશે. સુરતીવાસીઓને કેવા હું સુરતીવાસી બી એકતા જ વાર રાખે છે. હવે એમાંથી પણ 5-10% તત્વો તો બધામાં જ હોય. અમે આ પહેલું જ વર્ષ છે મારું. આ નામ ફિરોજ ખાન પઠાણ છે, હું એડવોકેટ છું અને માન દરવાજાનો રહેવાસી છું. હાલમાં અમારા માન દરવાજા વિસ્તારમાં અમારા હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે. હાલમાં સુરત શહેરના મોટી દરગાહ ખાજાદાના સાહેબનો ઉરસ સંદલ ચાલે છે અને નવરાત્રિનો મોટો પવિત્ર પર્વ ચાલે છે. આ નિમિત્તે અહીં ખાજાદાના હિન્દુ મુસ્લિમ ભેગા થઈને ખાજાદાના સાહેબના આ પ્રોગ્રામમાં અલગ એવું છે કે અમારા હિન્દુ ભાઈઓ દ્વારા 5,000 જેટલા માણસોને જમાડવાનો પ્રોગ્રામ રાખેલ છે અને ચાદર પણ હિન્દુ ભાઈઓ કાઢી રહ્યા છે અને હિન્દુ અને મુસ્લિમ બંને ભાઈઓ ભેગા થઈને જમણવાર કરશે અને સાથે બેસીને જમશે અને કોમી એકતાનો એક સંદેશો આપશે. આ તો અમારી વર્ષોથી આ પરંપરા ચાલે છે. અમારા બાપદાદાને જમાવવાથી અમે અહીંયા માન દરવાજા અને અમારા વિસ્તારમાં સાથે બેસીને જ જમીએ છીએ અને સાથે જ રહીએ છીએ અને સુલે શાંતિ અહીંયા જળવાઈ રહે છે. કોઈ પણ જાતનો મન દુઃખ નથી અમારી વચ્ચે. અને મારું નામ મીઠાભાઈ છે, માન દરવાજા વિસ્તારમાં રહ્યો છું. આ પ્રોગ્રામ રાખેલો છે હિન્દુ મુસ્લિમ ભાઈઓની સાથે ખાયા સાહેબનો ઓળખ છે ને હિન્દુના માટે નવરાત્રિ છે, એના માટે ભેગા મળીને અમે આયોજક કરીએ છીએ ને આયોજક અમારો વર્ષો ને વર્ષો ચાલુ રહી ને કોઈ એવો કોઈ ઢંગા પસાર થાય નહીં અમે એવી વિનંતી કરીએ છીએ. અરે આવો પ્રોગ્રામ અમે આ જીવન કરશું ભેગા મળીને કે લોકોને ખબર પડે કે હિન્દુ મુસ્લિમ લડતા નથી, લડાવવામાં આવે છે.